નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાઈ મસદ્ય અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લામાં સાંભેલાધાર વરસાદે નેત્રંગ તાલુકાના અનેક ગામોમાં ઘોડાપુરને લઈને સંપર્ક વિહોણા થયા હતા. મોવીથી ડેડિયાપાડા રોડ ઉપર યાલ ગામનું નાળું ઘોડાપુરના કારણે ધોવાઈ જતા બંને ગામ વચ્ચેનો સંપર્ક તૂટ્યો હતો. એક યુવાન ઘોડાપુરમાં ફસાતા તેને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો હતો. ભરૂચમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદે વિરામ લીધા બાદ હવે તમામ કસરો પૂરી કરી નાખી હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. નેત્રંગમાં આબ ફાટતા જ 4 કલાકમાં જ 7.5 ઇંચ જેટલો વરસાદ વરસી જતા નદી અને નાળા છલકાયા હતા, તો કેટલીક જગ્યા પર રોડ રસ્તા સહિત ખેતરો અને નાળાઓનું ધોવાણ થયું હતું. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં સોમવારે આબ ફાટ્યું હતું. પહેલા 2 કલાક એટલે કે સવારે 8 થી 10 વાગ્યામાં 5.5 ઇંચ અને પછીના 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસતા જ ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. છેલ્લા 2 દિવસથી શહેર અને જિલ્લામાં ભારે ઉકળાટ વચ્ચે ક્યારેક ઝરમર તો ક્યારેક ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો હતો. જો કે એક અઠવાડિયાના વિરામ બાદ વરસેલા વરસાદે ભરૂચ જિલ્લામાં કસર પૂરી કરી હોય તેમ લાગી રહ્યું છે. સોમવારે એલર્ટ વચ્ચે નેત્રંગ તાલુકામાં ધુંધાધાર વરસાદ વરસ્યો હતો, જેમાં જોત જોતામાં જ 5 ઇંચ કરતા વધુ વરસાદ 2 કલાકમાં વરસી જતા નદી નાળા છલકાયા હતા. સવારે 8 થી 10 વાગ્યામાં નેત્રંગ તાલુકામાં જાણે આબ ફાટ્યું હોય તેમ 133 મીમી એટલે કે 5.5 ઇંચ જેટલો વરસાદ વરસી જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. જે બાદ પણ પછીના 2 કલાકમાં 45 મીમી જેટલો વરસાદ ખાબક્યો હતો. 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં કેડસમા અને ઘૂંટણસમા પાણી ભરાયા હતા. કેટલાક વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. નેત્રંગ થી અંકલેશ્વર જંખવાઓ માંડવી જતા સ્ટેટ હાઈવે ઉપર તો જાણે નદીઓ વહેતી હોય તેમ ધસમસતા પાણીના કારણે વાહન વ્યવહાર ખોરંભે પડ્યો હતો. તો નેત્રંગ તાલુકાના રામકોટ, મોટા માલપુર, ચિકલોટા, મોડલિયા, કામલિયા સહિતના 8 જેટલા ગામોનો રસ્તો પણ પાણીના ઘોડાપુરના કારણે બંધ થઈ જતા હજારો વાહન ચાલકો અટવાયા હતા. ધોધમાર વરસાદના કારણે મોડિયાણા ગામે સવારે કુદરતી આજતે ગયેલ જયેશ કનુ વસાવા પાણીમાં ફસાઈ જતા તાડના ઝાડ ઉપર ચડી ગયા હતા. જેઓની મદદે પાણીનો ધસમસતો પ્રવાહ ઓછો થતા જ મામલતદારની ટીમ આવી હતી અને ધોધમાર વહેતા પાણીમાં દોરડાના મદદથી તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. નેત્રંગ તાલુકામાં 4 કલાકમાં જ મેઘરાજા એ જોરદાર બેટિંગ કરતા યાલ ગામે નાળું તૂટી પડતા ડેડિયાપાડા જતો રસ્તો બંધ થયો હતો, જેને લઈને 2 ગામ વચ્ચેનો સંપર્ક ખોરવાયું હતું. ભરૂચ જિલ્લાના અન્ય તાલુકામાં બપોરે 2 વાગ્યા સુધીમાં ભરૂચ અને વાલિયામાં 15 મીમી, જ્યારે વાગરામાં 13, જગડિયામાં 12, અંકલેશ્વરમાં 11 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે જંબુસરમાં 4 અને આમોદમાં માત્ર 3 એટલે કે સૌથી ઓછો વરસાદ વરસ્યો હતો. ચોમાસાની સીઝનમાં નેત્રંગમાંથી 14 કિલોમીટર દૂર નેત્રંગ દેડિયાપાડા રોડ ઉપર ધાણીકુટા ગામે રમપમ ધોધ 16 કડાએ ખીલી ઉઠ્યો હતો, જેને લઈને કેટલાક ખેલાણીઓ ત્યાં આ અદભુત દ્રશ્ય જોવા પણ પહોંચી ગયા હતા. નેત્રંગ તાલુકાના ધાણીકુટા ગામે આવેલ રમપમ ધોધમાં ચોમાસાને પગલે વરસાદી પાણી આવ્યા છે. તો નર્મદા ભરૂચ જિલ્લાના બોર્ડર પર આવેલ કરજણ નદી પથ્થરોની વિશાળ શૈલીઓમાં થઈને વહી રહી છે. પથ્થરોની ઊંચાઈ વિશાળ હોવાથી પથ્થરો પરથી પડતા પાણીના ધોધનો અવાજ દૂર દૂર સુધી અને ધોધના ત્રિજ્યા વિસ્તારમાં સંભળાવા માંડ્યો છે. ધાણીકુટા ગામ પાસે આવેલા ધોધને ધારિયા ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ નેત્રંગમાં એક સપ્તાહના વિરામ બાદ વરસેલા વરસાદે તમામ કસરો પૂરી કરી નાખી હતી. નેત્રંગ પંથકમાં સાંભેલાધાર વરસાદને લઈને અનેક ગામોમાં પાણી ભરાયા હતા, જેને લઈને ગામોમાં થયેલી લોકોને મુશ્કેલીઓને ટાળવા માટે તંત્ર આગળ આવ્યું હતું અને તંત્ર દ્વારા રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ આજે મેઘરાજાએ નેત્રંગ પંથકમાં કસર પૂરી કરતા જ 4 કલાકમાં જ 7.5 ઇંચ જેટલો વરસાદ વરસી જતા ચોતરફ પાણી પાણી થયા હતા, જેને લઈને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલો વરસાદે સવારે 10 વાગ્યા સુધી ચારે તરફ પાણી પાણી કરી નાખ્યું હતું. જો કે પ્રથમ 2 કલાકમાં જ 133 મીમી એટલે કે 5.5 ઇંચ જેટલો વરસાદ વરસી જતા લોકો હાલ બેહાલ થયા
થયા હતા, જોકે ત્યારબાદ 2 કલાકમાં 45 મિમી વરસાદ મળીને કુલ 4 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી થયા હતા. નેત્રંગથી અંકલેશ્વર, જંખવાઉ, માંડવી જતા સ્ટેટ હાઈવે ઉપર પણ પાણી ફરી વળ્યા હતા, તો કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોને તેની ભારે અસર થઈ હતી. નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામે પણ અમરાવતી ખાડીના પાણી ફરી વળ્યા હતા. વરસાદે વિરામ લેતા હવે ગ્રામ પંચાયત અને મામલતદારની ટીમ દ્વારા જેસીબી દ્વારા માર્ગ પર સફાઈ કરીને રસ્તાને પુનઃ કાર્યરત કરવાની શરૂઆત કરવામાં આવી છે. વહેલી સવારે વરસેલા વરસાદ વચ્ચે તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું હતું અને હવે પાણીનો વહેણ ઓછો થતા અને પાણીના સ્તર ઘટતા જ રોડોને પુનઃ કાર્યરત કરવા માટે તંત્ર કામે લાગ્યું છે. મોરિયાણા અને કુડી ગામને જોડતા 30 વર્ષ જૂના નાળા ઉપરથી 10 ફૂટ જેટલું પાણી વહેતું પણ જોવા મળ્યું હતું. જોકે આ પાણી ભરાવવાના કિસ્સામાં મજૂરી કામ અર્થે ગયેલ એક યુવક પણ પાણીમાં ફસાઈ ગયો હતો, જેને પણ તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તો મોડિયાનાથી પુરી ગામને જોડતો માર્ગ ઉપર પાણીમાં તણાઈ આવેલ મોટા વૃક્ષોના થડને હટાવવા સહિત રસ્તાને પુનઃ કાર્યરત કરવા હાલ તંત્ર કામે લાગ્યું છે. હું ગ્રામ પંચાયત મોરિયાણાનો તલાટી કમ મંત્રી મહિપતસિંહ ગરિયા છું. આજે સવારે 8-10 ના ગાળામાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં વરસાદ થતો અને મોરિયાણા ગામે આવેલી અમરાવતી ખાડીમાં ભરપૂર પાણી આવેલ હતું. તે સમયના અરસામાં એક યુવક પોતાના ખેતરના કામે જવા નીકળેલ હતો, ત્યાં તાડના ઝાડ પાસે ફસાઈ ગયેલ. તેની અમને જાણ થતાં તાત્કાલિક અમે મામલતદાર સાહેબ શ્રી નેત્રંગને તેની જાણ કરી અને તેઓ પોતાની આપદા ટીમ સાથે મામલતદાર સાહેબ સ્થળ પર રૂબરૂ આવી તેમનું રેસ્ક્યુ કરી તેમને બચાવવામાં આવેલ છે. કેટલા ફૂટ સુધી પાણી અંદાજે જે આપણે પુલ પર જે અત્યારે ઊભા છે એ પુલ પર લગભગ 10 ફૂટ જેવું આશરે અંદાજિત પાણી સવારે વહી રહ્યું હતું. અત્યારે પાણી ઉતરી ગયેલ છે અને વરસાદ પણ અત્યારે બિલકુલ બંધ થયેલ છે અને આ જે પુલ પર ઝાડ બધા આવી ગયેલા હતા તેનું તાત્કાલિક અમે જેસીબી બોલાવી અને રસ્તો ક્લિયર કરવા માટેની કામગીરી ચાલુ કરેલી છે. અંકલેશ્વરમાં એકના ડબલ કરવા ફરતા 2 લોકોને ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની નોટોના જથ્થા સાથે 2 લોકોને પોલીસે ઝડપી લીધા હતા. ભરૂચ LCB પોલીસે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની હદમાંથી શંકાસ્પદ 4-wheel ગાડીમાંથી ભારતીય ચલણી નોટો જેવી ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની નોટો સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા. આ ઇસમો એક ડબલ ગેંગના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચ LCB સ્ટાફે અંકલેશ્વર હાઈવે ઉપર ચેકિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે એક અર્ટિગા ગાડી નંબર HR 26BS 9555 શંકાસ્પદ છે, જે આવતા જ પોલીસે તેને અટકાવી ચાલક પાસે જરૂરી દસ્તાવેજો માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસને શંકાસ્પદ લાગતા ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી ભારતીય ચલણી નોટો જેવી ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની બાળકોના રમવાની નોટોના બંડલો મળી આવ્યા હતા. પોલીસે આણંદના 100 રોડ ઉપર આવેલ ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા નઝીરભાઈ હુસેનભાઈ મલેક અને ધનસુખભાઈ ચીમનલાલ વેગની વધુ પૂછપરછ કરતા બંને ઇસમોએ કબૂલાત કરી હતી કે તેઓ અલગ અલગ જગ્યાએ ફરી લોકોને વિશ્વાસમાં લઈ તેઓને એક ડબલની સ્કીમ આપતા હતા અને તેમની પાસેથી અસલ રૂપિયા લઈ તેમને બાળકોને રમવાની નોટો આપીને તેમની સાથે છેતરપિંડી આચરતા હતા. અગાઉ આવી રીતે છેતરપિંડી કરવાના આશરે 5-6 ગુનામાં પકડાયેલ હોવાની હકીકતની પણ તેઓએ કબૂલાત કરી હતી. પોલીસે બાળકોના રમવાની નોટોના બંડલ નંગ 50 અને રોકડા રૂપિયા 78,000 તેમજ 3 ફોન સહિત 4-wheel ગાડી મળીને 2,93,000 નો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ નઝીર મલેક અંકલેશ્વર શહેર અને સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથક ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે. અંકલેશ્વર નગરપાલિકામાં આજે મળેલી ત્રિમાસિક સામાન્ય સભામાં 47 જેટલા કામોને બહુમતીના જોરે મંજૂર કરવામાં આવ્યા હતા, તો બીજી તરફ PWDના રસ્તો ફાળવવા માટે શાસક પક્ષમાંથી વિરોધનો સૂર ઉઠ્યો હતો. અંકલેશ્વર નગરપાલિકાની ક્વાર્ટરલી જનરલ બોર્ડની મિટિંગનું આજરોજ પાલિકાના સભાખંડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 47 જેટલી વિવિધ વિકાસ તથા વહીવટ કામોને શાસક પક્ષે બહુમતીના જોરે બહાલી આપી હતી. ગણિયા ગાંઠિયા વિપક્ષી સભ્યોએ અનેક કામોમાં વિરોધ કર્યો હતો. અંકલેશ્વર નગરપાલિકાની બોર્ડ મિટિંગમાં આજરોજ પાલિકાના પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં આગામી વર્ષ દરમિયાન થનાર વિકાસ કામોના ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. શાસક પક્ષને
સફળતા હાંસલ થઈ હતી. સૌથી અગત્યનો ઠરાવ અંકલેશ્વર ઓએનજીસી ઓફિસથી ભરૂચી નાકા વચ્ચેના અને અંકલેશ્વર નગરની મધ્યમાંથી પસાર થતા મુખ્ય માર્ગને પીડબ્લ્યુ ખાતા પાસેથી અંકલેશ્વર નગરપાલિકા હસ્તક લઈ લેવા અંગેનો હતો, જેનો વિપક્ષના સભ્યોએ જોરદાર વિરોધ કર્યો હતો. તો તેમના શૂરમાં શાસક પક્ષના કેટલાક સભ્યોએ શૂર પુરાવ્યો હતો. જોકે પક્ષની શિસ્તાને લઈને તેઓ ખુલ્લી રીતે વિરોધ કરી શક્યા ન હતા. આ ઉપરાંત સામાન્ય સભામાં ડ્રેનેજ, પાણી, રોડ રસ્તા ઉપરાંત શાળા, ફાયર વિભાગના અમુક કામો, નગરપાલિકાની માલિકીની ભાડા પેટે અપાયેલ મિલકતોના ભાડામાં વધારો, સુકાવલીની સાઇડને નિઃશુલ્ક ધોરણે ખાનગી એજન્સીને કચરો ઉઠાવવાના કરાર સંબંધે ઠરાવોને બહાલી આપવામાં આવી હતી. જોકે વિપક્ષે આ મામલે કેટલીક બાબતોમાં વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ સત્તા પક્ષના સભ્યો વધુ હોવાથી કામો સર્વાનુમતે મંજૂર થયા હતા. સામાન્ય સભાની અંદર એક થી લઈને 47 અને 48 પાછળથી કામ ઉમેરાયું, એટલે 1 થી 48 કામોની અંદર જે કામો મૂકવામાં આવેલ છે, હવે એમાં કેટલાક કામો વિવાદિત છે અને સત્તા પક્ષમાંથી વિપક્ષ ઉભો થઈ અને જ્યારે વાત કરતો કે સત્તા પક્ષની અંદર વિપક્ષ આજે મગજફાડ નાખે, લોકો હવે વિરોધ કરતા શીખ્યા છે, એ ભારતીય જનતા પાર્ટીના હોય કે કોઈ પણ હોય, આજે ખુશ થઈ ગયો. સત્તા પક્ષની અંદરથી પણ કોઈ માણસ બોલવા માટે તૈયાર તો થયા. અને બીજું કે એ જ સંદીપભાઈ પટેલ કે જેમને ગામની લાગણીથી સંદીપભાઈ પટેલ આજે આ રોડ રસ્તાના બાબતમાં પણ એમણે દલીલ કરી, પણ આ જે હમણાં ગામનો જે રસ્તો છે ભરૂચી નાકાથી લઈને કે ઓએનજીસી સુધી કે 3 રસ્તા સુધી કે જ્યાં સુધી લેવાનો હોય, એ હમણાં ભરૂચની ગ્રાન્ટ જોઈને આ લોકોને મન લલચાયેલા છે કે ભરૂચમાં 9 કરોડ રૂપિયા મળ્યા. એટલે ભરૂચની અંદર 9 કરોડ મળ્યા તો કેટલા કિલો 9 કરોડ રૂપિયા મળ્યા, અને આપણે 3 કરોડની ગ્રાન્ટ મળતી હોય તો શું આ રોડની અંદર ખપાવી દેવાની મીડિયાના ડરથી બતાવશે? નગરપાલિકામાં જે આવે તે અત્યાર સુધી તો જીવ મીડિયાથી છૂટી જતો કે ભાઈ અમારી માલિકી નથી, મીડિયા ખૂબ જાણતું હતું કે ભાઈ નગરપાલિકાને કશા લેવા દેવા નથી. આ તો આ બેલ મુજે સિંગમાં આ પરિસ્થિતિએ નગરપાલિકાના આ હાલના શાસકોએ કે જે આજે છે અને કાલે નથી, રફીક ઝઘડિયાવાળા આજે છે અને કાલે નથી, કાયમી કોઈ જ નથી, પણ પ્રજાના માથે ભારણ મૂકતા જવું નહીં જોઈએ. બીજી એક વાત કે નગરપાલિકા નગરપાલિકા કોઈ જાહેરાત નથી આપી. આજે પ્રાઇવેટ ડોક્ટર ત્યાં જાવ 70-75 હજાર રૂપિયા 50 હજાર રૂપિયા આ રીતનું બિલ આવતો હોય તો ગરીબ પ્રજા ક્યાં જશે? જો તમે ગાયનેક વોર્ડ બંધ કરવાના હોય તો દવાખાનું આટલા કરોડ રૂપિયા ખર્ચીને દવાખાનું કેમ ચાલુ કર્યું? તે વખતે તમને બહુ ભારે સૂડ ઉપડીથી નામ કમાવવાની કે તમે દવાખાનું બનાવીને બેઠા, તો પછી આ વેઠવું જોઈએ. અને સરકાર મેડિકલ ક્ષેત્રની દુનિયાભરની ગ્રાન્ટો અને દુનિયાભરના સાધનો આપે છે. ઓએનજીસીના CSR માંથી 3D સોનોગ્રાફી મશીન લેવાનું હતું, આજે એના પર કોઈ ઠેકાણ નથી. કેમ? એ ખાલી વાતો કરે છે, ફોલોઅપ કરે કે ભાઈ અમારું આ કામ અટકેલું છે, તરત જ ત્યાંથી પેલા નેતાઓ ફોન કરી દે. બાકી કોઈ નથી, જે દિલ્હીમાં નેતા બેઠા તેને પોતાના સગા શું કરે છે શું નહીં તેની નથી પડી, તો તમારી ગ્રાન્ટની કઈ રીતે પડેલી હોય? બીજી એક વસ્તુ કે નગરપાલિકાની અંદર ભાડા વધારી દીધા. પહેલા 1.5 રૂપિયો હતો છાપરામાં, એમાં તો તમને દેખાય તો મારવા માટે ગરીબ જ દેખાય. મને કહો, મારવા માટે તમને ગરીબ જ દેખાય કે 1.5 રૂપિયાના 5 રૂપિયા કરી દીધા અને પેલાના 1.5 રૂપિયાના 5.5 રૂપિયા કર્યા, તો ફરક શું થયો? કે જે ખરેખર રેસિડેન્શિયલ ઝોન ની અંદર, રેસિડેન્શિયલ એરિયાની અંદર કોમર્શિયલ દુકાનો બનાવીને બેઠા છે, ગેરકાયદેસર રીતે જમીનોની ઉપર પચાવીને બેઠેલા આ દુકાનદારો કે જે જગ્યાએ નગરપાલિકાને પોતાને 10 હજારથી ઓછું ભાડું દુકાનનું નહીં આવે એવી જગ્યા પર બેઠેલા હોય, તેની પાસે તમે 5.5 રૂપિયા લઈ અને ગરીબોને તમે અન્યાય કરવા બેઠા છે. ખરેખર આ કમિટી ગેરકાયદેસર છે, પણ આ ગામ જે છે ને ગામને કોઈને પડી નથી. આજ રોજ નગરપાલિકા સભા ખંડમાં બોર્ડ મીટિંગ યોજાઈ હતી. આ બોર્ડમાં એજન્ડા પર 46 જેટલા કામો લેવામાં આવ્યા હતા.
તમામ કામો વધુ મતે તેમજ સરવાણું મતે મંજૂર કરવામાં આવ્યા હતા. તેમજ ભરૂસી નાકાથી થઈને ત્રણ રસ્તા થઈને ઓજીસી સુધીનો રોડ નગરપાલિકા હસ્તકમાં લેવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. એમાં તેમજ જીનવાલા સર્કલનું પણ કામ લેવામાં આવ્યું છે, એવા વિકાસલક્ષી કામો લેવાનું આવ્યું છે. અંકલેશ્વર ઓએનજીસીના બ્રિજની કામગીરીમાં થયેલા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ફરી પોલ ખુલ્લી થઈ હતી. આજે બ્રિજમાં ફરી ભૂવો પડતા તાત્કાલિક તેને પૂરીને ભીનું સંકેલવાનો પ્રયાસ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર ઓએનજીસી બ્રિજની કામગીરીમાં થયેલ ગોબાચારીની પોલ હવે ઉઘાડી પડી રહી છે. ચાલુ વરસાદ દરમિયાન પુનઃ એકવાર ભૂવો પડતા તંત્રએ તાત્કાલિક કોન્ક્રીટ નાખી ભીનું સંકેલવાની કોશિશ આદરી હતી. હજુ હમણાં જ લાખો રૂપિયાના ખર્ચે જે બ્રિજનું નવનિર્માણ કરાયું હતું તેવા અંકલેશ્વરના ઓએનજીસી બ્રિજની કામગીરીમાં થયેલ ગોબાચારીની પોલમ પોલ હવે ઉપલી સપાટી આવી રહી છે. થોડા દિવસો પહેલા પડેલા ભૂવા બાદ પુનઃ આ એકવાર આ બ્રિજ ઉપર ભૂવો પડતા માર્ગ અને મકાન ખાતું દોડતું થઈ ગયું. વહેલી સવારે વરસેલા વરસાદ દરમિયાન ભૂવો પડતા તેની જાણ થતા તંત્ર દ્વારા કોન્ક્રીટ નાખી લીપાપોટી કરવાની કોશિશ કરાઈ હતી. ગત રાતથી વરસેલા વરસાદ દરમિયાન પડેલા ભૂવા બાદ બ્રિજ ઉપરનો માર્ગ પણ 10 ઇંચ ઉપરાંત બેસી જતા ત્યાંથી પસાર થયેલા વાહન હલક ડોલક કરતા જાણે ડાન્સ કરી પસાર થતા જોવા મળ્યા હતા. આ બ્રિજ લગભગ 1.5 વર્ષની કામગીરી બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અગાઉ બ્રિજની સાઈડ ઉપરની પ્રોટેક્શન પિલરમાં તિરાડો પડી ગઈ હતી, તો 15 દિવસ અગાઉ બ્રિજની એક સાઈડ ઉપર ભૂવો પડ્યો હતો. તો આજે સવારે પુનઃ એકવાર ભૂવો પડ્યો હતો. તેમજ બ્રિજના કેટલાક ભાગનો રોડ બેસી જતા બ્રિજની કામગીરીમાં ભારે ગોબાચારી થઈ હોવાની બૂમરાણો ઉઠવા પામી હતી. સિકંદરાબાદ રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક વ્યક્તિ ગાંજા સાથે ઝડપાયો હતો, તો બીજી તરફ પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી 12 કિલોગ્રામનો ગાંજાનો જથ્થો બિનવારસી હાલતમાં ઝડપાયો હતો. ભરૂચ રેલવે પોલીસની ટીમે ટ્રેનમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પુરી અમદાવાદ એક્સપ્રેસ અને સિકંદરાબાદ રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાંથી 30 કિલોથી વધુ ગાંજાના ઝડપથા સાથે એકને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્યને વોન્ટેડ જાહેર કર્યા છે. પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી 12 કિલો 186 ગ્રામ તથા સિકંદરાબાદ રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક ઇસમને 18 કિલો 194 ગ્રામ મળીને કુલ 30 કિલો 380 ગ્રામ ગાંજાનો જથ્થો, જેની કિંમત રૂપિયા 3,03,800 સાથે રેલવે SOG તથા NDPS ડેડિકેટેડ ટીમે એકને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્યની શોધખોળ આરંભી છે. આંતર રાજ્યમાંથી રેલવે ટ્રેન મારફતે ગુજરાત રાજ્યમાં નશાકારક તેમજ માદક પદાર્થની હેરાફેરી સદંતર નેસ્ત નાબૂદ કરવા અંગે ઉપરી અધિકારીઓ તરફથી દરેક અધિકારીઓ અને ટીમોને સૂચના મળતા જ આજે રેલવે SOG PSI DD વણકર NDPS ડેડિકેટેડ ટીમ સાથે પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં તલાશી લઈ રહ્યા હતા, જે દરમિયાન 12 કિલો 186 ગ્રામ ગાંજાનો જથ્થો, જેની કિંમત રૂપિયા 1,21,860 નો મુદ્દામાલ બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે સિકંદરાબાદ રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક કિસમ નામે ઋષિકેશ ગણપતિ ચુવાઈ ઉંમર વર્ષ 42 રહે ગામ ભેજીપુર પોસ્ટ સિકુલા તાલુકા પુરુષોત્તમપુર ઓરિસ્સા વાળાની તલાશી લેતા તેની પાસેથી 18 કિલો 194 ગ્રામ
ગાંજાનો જથ્થો જેની કિંમત ₹1,81,940 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે બંને ગુનાઓમાં કુલ 30 કિલો 380 ગ્રામ ગાંજો મળીને ₹3,03,800 મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે. જ્યારે પ્રથમ માલ બિનવારસી હાલતમાં મળી આવેલો હોય તે કોનો છે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. સાથે જ પકડાયેલી સમ ક્યાં માલ આપવા જવાનો હતો તે દિશામાં પણ તપાસ આગળ વધારી છે. ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદને લઈને જિલ્લામાંથી પસાર થતી કીમ નદીમાં ઘોડાપુર મટ્ટા વાલિયા ડેલી વચ્ચેના નાળો પાણીમાં ભરાતા રસ્તો વાહન વ્યવહાર માટે તંત્રે બંધ કર્યો હતો. વરસાદના કારણે વાલિયા તાલુકાનો વાલિયાવાડી રોડ પર ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારે મેઘરાજાએ આક્રમક વરસાદી ઇનિંગ આરંભતા સવારે 6 કલાકથી બપોરના 2 કલાક સુધીમાં નેત્રંગ તાલુકામાં 188 મિમી વરસાદ નોંધાયો હતો. વરસાદ વરસતા વાલિયા તાલુકાના ડેલી ગામ પાસે કીમ નદી પર પાઇપ ડાયવર્ઝન અપાયેલું હતું, જ્યાં ઓવર ટોપિંગને કારણે વાલિયાવાડી રોડ ભારે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગને હસ્તકના એકથી બીજા ગામને જોડતા રસ્તાઓ ઓવર ટોપિંગ તથા કોઝવે ઓવર ટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે. ત્યારે વાલિયાવાડી રોડ ભારે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. લોકોને અન્ય રસ્તાઓનો ઉપયોગ કરી શકશે તેના વિકલ્પ રીતે ભારે વાહનો માટે સમાંતર આવેલ વાલિયાથી નેત્રંગથી ચાસવાડ કવચિયા થઈ વાડી તરફ અને નાના વાહનોને હયાત મેજર બ્રિજ ઉપરથી ડાયવર્ટ કરવામાં આવ્યા છે તેવી વિગતો RNB વિભાગ પાસેથી પ્રાપ્ત થઈ છે. ડેલીથી જંકવાવને જોડતા રસ્તા ઉપર આવેલ નાણું સંપૂર્ણપણે પાણીમાં ધોવાઈ જતા માર્ગને બંધ કરવામાં આવ્યો હતો. ડેલી અને જંકવાવને જોડતા રોડ ઉપર બનાવવામાં આવેલ નાળું પાણીમાં ધોવાઈ જતા 12 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. થોડા સમય અગાઉ જ 2.25 કરોડના ખર્ચે બનાવેલ નાળું પાણીમાં ધોવાઈ ગયું છે. હાલ જૂના નાળાના ઉપરથી નાના વાહનોને પસાર કરવા માટે ચાલુ કરવામાં આવ્યું છે તો મોટા વાહનો પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યું છે. ભરૂચ ડિવિઝન પોલીસે શહેરના મડુલી સર્કલ પાસે થયેલી લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલે નાખી લૂંટ કરનારને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. ભરૂચ શહેરના મડુલી સર્કલ ખાતેથી લિફ્ટ આપવાના બહાને ચાવત ચોકડી ઉતરવાની જગ્યાએ ABC ચોકડીના આગળ આનંદ હોટલ પાસે લઈ જઈ ત્યાંથી બીજા બે મિત્રોને કારમાં બેસાડી આ ત્રણેય જણાએ લૂંટ ચલાવી હતી. આ મામલે A ડિવિઝન પોલીસે લૂંટના ગુનાનો ભેદ ઉકેલી મુખ્ય આરોપીને ગણતરીના કલાકમાં ઝડપી પાડી અન્ય બેને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ભરૂચ જિલ્લા SP મયુર ચાવડાએ જિલ્લામાં બનતા મિલકત સંબંધિત તથા ચોરી અને લૂંટના બનાવો બનતા અટકાવવા તેમજ બનેલ ગુનાઓને શોધી કાઢવા માટે સૂચના આપેલ. એ અનુસંધાને ભરૂચ શહેર A ડિવિઝન પોલીસની ટીમ કામગીરી કરી રહી હતી, જેમાં ફરિયાદી દહેજ ખાતેથી સેકન્ડ શિફ્ટ પૂર્ણ કરી 13 જુલાઈના રોજ મડુલી સર્કલ ઉતર્યો હતો. આ સમયે એક મારુતિ સુઝુકીની બલેનો બ્લેક કલરના અજાણ્યા કાર ચાલકે તેઓને લિફ્ટ આપવા જણાવી કારમાં બેસાડ્યો હતો. આ ફરિયાદીને અજાણ્યા ઈસમે ચાવજ ચોકડી ઉતારવાની જગ્યાએ ABC ચોકડીની આગળ આણંદ હોટલ પાસે લઈ જઈ ત્યાંથી બીજા બે મિત્રોને કારમાં બેસાડી આ ત્રણેય જણા ફરિયાદીને અવાવરૂ જગ્યાએ લઈ જઈ ત્યાં ડિક્કા પાટાનો માર મારી કાર ચાલકે તેની પાસે ચપ્પુ વડે ફરિયાદીને મારી નાખવાની બીક બતાવી ફરિયાદી પાસેથી બેંકનું ATM કાર્ડ લૂંટી લઈ તેઓના પિન નંબર માંગી બેંકના ATM કાર્ડમાંથી ₹22,000 ઉપાડી લઈ તેની લૂંટ કરી અપશબ્દો બોલી મડુલી સર્કલ ઉતારી આ મામલે કોઈને જાણ કરી છે તો મારી નાખવાની ધમકી આપીને ભાગી ગયા હતા. આ બાબતે ફરિયાદીએ ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ લૂંટ અંગેની ફરિયાદ આપી હતી. જે ગુનાની ગંભીરતા જાણીને PI VU ગઢડિયાએ આ કામે અગાઉ પકડાયેલા આરોપીઓના તથા ભરૂચ ખાતે રહેતા અને ગંભીર પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય તેવા ઈસમોના ફોટો ફરિયાદીને બતાવતા ફરિયાદીએ એક ઈસમ પ્રદીપ રાજને ઓળખી બતાવતા તાત્કાલિક બાતમીદારનો સંપર્ક કરતા સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર DN ઝાલા અને ટીમ એ માહિતીના આધારે પ્રદીપસિંહ અજીતસિંહ રાજ હાલ શક્તિનાથ પાસે બેઠો હોય તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી લૂંટમાં વાપરેલ 4-વ્હીલ ગાડી જેની કિંમત ₹3,00,000, 1 ચપ્પુ અને રોકડા ₹15,000 કબજે કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. જ્યારે તેની સાથેના સીનુ ઉર્ફે સુજલ સોલંકી રહે એકતાનગર સોસાયટી અને ધરમ સરદાર રહે હરિદ્વાર સોસાયટીને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા કવાયત આરંભી છે.
નર્મદા જિલ્લામાં આવેલા કરજણ ડેમના પાણીની આવક થતા ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેને લઈને નવ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. સાથે સાથે એનડીઆરએફ એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય કરવામાં આવી હતી. કરજણ ડેમમાંથી 18,410 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે. ચોમાસામાં ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમના બે દરવાજા 2.80 મીટર ખુલ્લા કરીને કરજણ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમના કાર્યપાલક ઇજનેર સિંચાઈ યોજના વિભાગ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ નાંદોડ તાલુકામાં આવેલ કરજણ ડેમની પૂર્ણ સપાટી 115.25 મીટર છે. ચોમાસામાં નિયત કરાયેલા રૂલ લેવલ જાળવવાના હેતુસર આજે 15 જુલાઈના સોમવારના રોજ સવારે 11 કલાકની પરિસ્થિતિ આ ડેમની સપાટી 105.72 મીટરે પહોંચી છે. ત્યારે 1 ઓગસ્ટ 2024 દરમિયાન ડેમની સપાટીને 107.55 મીટરનો રૂલ લેવલ જાળવવા માટે આજે સોમવારના રોજ બપોરના આ ડેમના બે દરવાજા 2.80 મીટર ખોલીને કરજણ નદીમાં અંદાજિત 18,410 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ચોમાસા દરમિયાન ડેમનું લેવલ જળવાઈ રહે તે માટે નિયમિત કરવામાં આવતી આ પ્રક્રિયા છે. ઉપરવાસમાં વરસેલા વરસાદથી ડેમમાં હાલ અંદાજે 22,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેથી ડેમ હાલમાં 59.99% જળરાશિથી ભરેલો છે. કરજણ ડેમમાંથી છોડવામાં આવી રહેલ પાણીના કારણે રાજપીપળા, ભદામ, ભચરવાડા, હજરપુરા, ધાનપુર અને ધમણાચાના નીચેણવાળા નાગરિકોને સાવચેત રહેવા માટે પણ અપીલ કરાઈ છે. અંકલેશ્વરની મહિલા બાળ લાઇબ્રેરી ખાતે આવનારા ગૌરી વ્રતને લઈને ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની સૌથી જૂની એવી બાઈ કુંવરબા દારાશા અંકલેશ્વરિયા મહિલા બાળ લાઇબ્રેરી દ્વારા આવી રહેલા વ્રતના દિવસોને અનુલક્ષીને ફેશન શોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ ફેશન શોમાં 16 થી 30 વર્ષની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વસ્ત્ર પરિધાન, કેશ ગુંફન, વિવિધ શૃંગાર પરિધાન ઉપરાંત સ્પર્ધકને સાંપ્રત પ્રવાહો વિશેની જાણકારી જેવા માપદંડને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા, જેમાં 3 રાઉન્ડમાં જાનવી જાદવ પ્રથમ આવી હતી, જ્યારે હીર ઘીવાલા દ્વિતીય તથા કૃષ્ણા બંસીવાલા તૃતીય વિજેતા જાહેર થયા હતા. આ ફેશન શોમાં નિર્ણાયક તરીકે રિયા મોદી તથા જેનિફર વિમા દલાલે સેવા આપી હતી. સમગ્ર ફેશન શોનું સંચાલન શેરી કાથાવાલાએ કર્યું હતું. આ સમગ્ર ઇવેન્ટનું આયોજન લાઇબ્રેરી પરિવારના દક્ષા શાહે કર્યું હતું, જ્યારે ડોક્ટર લતા શાહ, ડોક્ટર રેખા પંચાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર એમ પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.